वाला विद्यार्थी मित्रों, गणितना आ ऑनलाइन क्लास में आपनु हार्दिक स्वागत छे। आप मारी साथे गणित में चैप्टर नंबर 6 विकलितना उपयोग बनी रहा छो। एनी अंदर उदाहरण नंबर 18 के भाई वक्र y बराबर x माइनस 7 अपन x माइनस 2 इनटू x माइनस 3 ए x अक्ष ने जे बिंदु आगर स्पर्शे छे छेदे छे ए बिंदु आगर स्पर्शक नु समीकरण आपणे शोधवानुं छे। सौथी पहेला तो बेन पीस लीए आने समीकरण नंबर 1 आपीए। आ वक्र धारो के x अक्ष ने बिंदु ए मां छेदे छे। मित्रों तो बिंदु ए नी खासियत एवी होय के x अक्ष ऊपर होय तो एनो y जीरो थाय। आपेला समीकरण में y ना स्थाने जीरो मूकीशुं। समीकरण एक पर थी x माइनस 7 भाग्या x माइनस 2 x माइनस 3 आ बन्ने नो गुणाकार जीरो साथे थशे तो जीरो इज इक्वल टू x माइनस 7 અને x બરાબર આપણને 7 મળશે। એનો મતલબ એવો થયો કે એ જે બિંદુ છે એનો x અક્ષ 7 અને y અક્ષ 0 મળશે। હવે મિત્રો સ્પર્શકના સમીકરણ માટે બિંદુ તો મળી ગયું પણ હવે આપણને ઢાળ જોઈએ છે તો ઢાળ શોધવા માટે સમીકરણ 1 નું આપણે x વિશે વિકલન લેતા આપણે વિકલન લઈશું તો ધ્યાનથી dy/dx બરાબર ભાગાકારના નિયમ પ્રમાણે x - 2 ઇનટુ x - 3 નો વર્ગ થશે a પર અંશમાં આવશે x - 2 ઇનટુ x - 3 અંશના પદનું વિકલન 1 થશે મિત્રો માઈનસ અંશનું પદ આપણે મૂકીશું અને છેદના પદનું વિકલન જ્યારે કરીએ તો છેદના પદની અંદર આ બંને પદ ગુણાકારમાં છે તો ગુણાકારના નિયમ પ્રમાણે પહેલું પદ અચળ રહેશે x - 2 બીજા પદનું વિકલન 1 પછી બીજું પદ અચળ રહેશે અને પહેલા પદનું વિકલન 1 થશે। હવે આ બહુ સાદું આપવાની જરૂર નથી પણ x - 2 ઇનટુ x - 3 x - 7 ઇનટુ અહીંયા જો x + x2x - 5 ભાગ્યા x - 2 નો વર્ગ થશે અને x - 3 નો અહીંયા વર્ગ થશે। આપેલા બિંદુ 7,0 આગળ સ્પર્શકનો ઢાળ બિંદુ 7,0 આગળ સ્પર્શકનો ઢાળ લઈએ તો એ ઢાળ આવશે dy/dx બરાબર n x ના સ્થાને 7 મૂકવાના અને y ના સ્થાને 0 x ના સ્થાને 7 મૂકીશ તો ધ્યાન રાખજો મિત્રો 7-7 0 થઈ જશે એટલે આ પાછળનું પદ 0 થઈ જશે। અહીંયા જો હું 7 મૂકું તો 7-2 7-3 7-2 નો વર્ગ અને 7-3 નો વર્ગ 5×4 અહીંયા 5 નો વર્ગ આવશે અને 4 નો વર્ગ એક વખત 4 કેન્સલ એક વખત 5 કેન્સલ તો આપણને આ ઢાળ મળશે 1/20। મિત્રો 1/20 ઢાળ વાળા પછી આપણે કહીશું બિંદુ 7,0 માંથી પસાર થતા સ્પર્શકનું સમીકરણ સમીકરણનું સૂત્ર આવશે ઢાળ બિંદુ સમીકરણ y - y અક્ષ બરાબર ઢાળ x - x અક્ષ 20 નો ગુણાકાર આ બાજુ 20y બરાબર x - 7। મિત્રો હંમેશા આપણે x વાપરતે પ્રથમ રાખીએ છીએ એટલે સમીકરણ આપણે ગોઠવીશું x માઇનસ 20y માઇનસ 7 બરાબર 0 આવી રીતે આપણને સ્પર્શક મળે છે। તો મિત્રો આવી રીતે આ પ્રશ્ન આપણે સોલ્વ કરી શકીએ। આની અંદર જો એમ કીધું હોય કે અભિલંબનું પણ સમીકરણ શોધો તો આ જે ઢાળ મળી જાય એનો વ્યસ્ત અને વિરોધી લેવાનો અને બિંદુ છે એટલે અભિલંબનું પણ સમીકરણ આપણને મળી જાય। આ ઉપરથી ઉદાહરણ 19 મિત્રો તમારે જાતે કરવાનું છે જેની અંદર વક્રનું સમીકરણ છે તમારે ખાલી વિકલન કરવાનું બિંદુ આપેલું છે। હા જરા વિકલન
પડતું છે પણ એક્ઝામ્પલ સરળ છે ઉદાહરણ નંબર 20 ની અંદર હું રકમમાં થોડો બદલીને દાખલો પૂછું છું ઉદાહરણ 20 તમારે જાતે કરવાનું છે જો x બરાબર a sin સ્ક્વેર t બને y બરાબર b cos સ્ક્વેર t હોય તો t બરાબર pi / 2 આગળ વક્રનો સ્પર્શક શોધો સ્પર્શકનું સમીકરણ શોધવાનું છે મિત્રો સ્પર્શકના સમીકરણ માટે ઢાળ જોઈએ છે અને બિંદુ જોઈએ છે બે બાબત જોઈએ છે આપણને તો ઢાળ શોધવા માટે dy/dx જોઈએ તો વિકલન કરવું પડશે પરંતુ x નું સૂત્ર t માં છે તો x નું વિકલન કરો t ની સાપેક્ષે મિત્રો પહેલા t π/2 માં મૂકવાનું નહીં તો અહીંયા વિકલન કરીશું a અચળ sin² નું વિકલન થશે 2 sin t અને sin t નું વિકલન આગળ થશે cos t અર્થાત 2a sin t into cos t થશે y નું વિકલન થશે t ની સાપેક્ષે dy/dt d અચળ આનું થશે 2 cos t અને cos નું થશે - sin t એટલે -2b cos t into sin t એ તો પછી વર્ગ હોય તો એ પ્રકારે ઘન હોય તો એ પ્રકારે પછી આપણે શોધવાનું dy/dx એના બરાબર dy/dt / dx/dt આ બરાબર શું કરશો તો 2a sin t નહીં આ થશે -2b cos t into sin t આ થશે 2a sin t into cos t 2 કેન્સલ sin કેન્સલ cos કેન્સલ તો આપણે મળી ગયા માત્ર d / a મિત્રો હવે કહેવાનું t બરાબર π/2 માટે ઢાળ dy/dx આમાં t છે જ ને એટલે t મૂકવા જેવું છે જ ને એટલા માટે આપણે આમાં જ રાખવું પડે -b/a જો t હોત જે પણ આવવાનું કે tan t આવતો તો t બરાબર π/2 મૂકવાનું તો π/2 મૂકો તો tan π/2 ઇન્ફિનિટી તો ઢાળ આવશે આનો ઇન્ફિનિટી બોલો ખ્યાલ આવી જાય છે મિત્રોને બરોબર સમજ પડે છે ઓકે હવે બિંદુ શોધવું પડશે તો બિંદુ માટે x બરાબર આપણે π/2 લેતા x બરાબર મળશે a sin² t ના સ્થાને π/2 લેવાનું sin π/2 હોન આવશે તો એ વેલ્યુ થશે a એવી જ રીતે y બરાબર b cos² t અને t ના સ્થાને આપણે મૂકવાનું π/2 મિત્રો cos π/2 0 કહેવાય એટલે 0 નો વર્ગ 0 એટલે આ જે આવશે y એના બરાબર માત્ર 0 તો અહીં આપણને બિંદુ મળી ગયું બિંદુનો x આમ a છે અને y આમ 0 છે પછી આપણને મળી ગયો ઢાળ ઢાળ લીધી -b/a તો પછી સ્પર્શકનું સમીકરણ y - y આમ બરાબર ઢાળ x - x આમ એને આ બાજુ લાવો તો ay is equal to -bx + ab માઇનસ ની અંદર ભૂલવાનું આ બંને ના બાજુ આવે તો સમીકરણ આવશે ax નહીં bx વત્તા ay માઇનસ ab બરાબર 0 આ એક સમીકરણ મળી ગયું પણ તમે યાદ રાખજો મિત્રો જ્યારે ઢાળની વેલ્યુ ઇન્ફિનિટી આવે અહીંયા ઇન્ફિનિટી તો તમારે ત્યારે સીધે સીધું x બરાબર અચળ લઈ લેવો શું લેવાનું x બરાબર અચળ એટલે x બરાબર a આ સ્પર્શકનું સમીકરણ મળી જાય જેવું થાય ત્યારે અહીંયા હાલ કોઈ પ્રશ્ન નથી મિત્રો આ જ પ્રકારના સ્વાધ્યાય 6.3 ની અંદર એક્ઝામ્પલ નંબર 5 અને 6 છે એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાનું બરાબર અને ઉદાહરણ 20 તમારે જાતે પ્રેક્ટિસ કરવાનું છે આટલે સુધી આપણે રાખીશું બીજા વધારાના સવાલ સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આટલા સવાલની પ્રેક્ટિસ કરી લો મિત્રો અને આના જેવા જે કોઈ પણ તમને દાખલા દેખાય પ્રેક્ટિસ માટે તમને જે એપ્લિકેશન આપી છે એના ઉપર તમે જઈ અને પ્રેક્ટિસ કરી શકશો થેન્ક યુ